આ સાથે જ અમુલ ગોલ્ડ નો નવો ભાવ પ્રતિ લિટર રૂપિયા છાસઠ થયો છે તો અમુલ ટી સ્પેશિયલ નો નવો ભાવ પ્રતિ લીટરે ચોસઠ રૂપિયા થયો છે અમૂલે દૂધ દહીં સહિતના ભાવમાં વધારો કર્યો છે તો પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલ દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલે દૂધ દહીં સહિતની વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે અમૂલ શક્તિનો નવો ભાવ પ્રતિ લિટર રૂપિયા બાસઠ થઈ ગયો છે અમૂલ ગોલ્ડનો નવો ભાવ પ્રતિ લીટરે છાસઠ રૂપિયા થયો છે તો ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલે દૂધ દહીં સહિતની વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે અમૂલ દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલ શક્તિ નવો ભાવ પ્રતિ લિટર બાસઠ રૂપિયા થયો છે તો અમૂલ ગોલ્ડ નો નવો ભાવ પ્રતિ લિટર છાસઠ રૂપિયા થયો છે અમુલ ટી સ્પેશિયલ નો નવો ભાવ પ્રતિ લીટર ચોસઠ રૂપિયા થયો છે તો અમૂલે દૂધ દહીં સહિતના ભાવમાં વધારો કર્યો છે અમદાવાદના માં ડિમોલિશન નો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે તો ઈશનપુરના સ્વાચાર છે ડિમોલ્યુશન નો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે અમદાવાદથી સમાચાર અમદાવાદમાં ઈશેનપુર ખાતે ડિમોલ્યુશન ને લઈને મામલો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે તો રોકવા તત્કાલ સુડવણીની માંગ કરાય છે આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટે તત્કાલ સુનાવણી માંગને ગ્રાહ્ય રાખી છે તો હાઈકોર્ટમાં અરજદારોની રજૂઆત પણ સામે આવી રહી છે છેલ્લા ચાલીસ વર્ષથી રહેતા પરિવારોની જગ્યા પર ડિમોલિશન હાથ ધરતા આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે એકસો નેવું જેટલા મકાનોનું કોર્પોરેશન ડિમોલિશન કરી રહી છે તો બેતાલીસ પરિવારોએ હાઈકોર્ટમાં ડિમોલિશન અટકાવવા માટે અરજી કરી છે બોમ્બે મ્યુનિસિપલ એક્ટ મુજબ આ ડિમોલિશન કાયદાથી વિરુદ્ધ ગણાય છે તો કોઈ નોટિસ કે અગ્રીમ સૂચના વગર જ મકાન દુકાનોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વધુ હાથ ધરાશે જામનગરમાં સગી માતાએ જ માસુમ બાળકીની કરી હત્યા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જામનગરથી જામનગરના ગ્રોલ ખાતેનો સમગ્ર મામલો છે

પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જામનગરનો સમગ્ર બનાવ છે જામનગરના ટ્રોલમાં સગી માતાએ જ માસુમ બાળકીની હત્યા કરી છે સંગીતા મીનાવાએ જ બાળકીને કુવામાં ફેંકીને હત્યા કરી છે તો પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જન્મથી જ શ્વાસની બીમારીથી કંટાળીને પુત્રીને કુવામાં ફેંકી હતી તો બાળકીનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો એ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જુનાગઢમાં હની ટ્રેપના આરોપીઓ ઝડપાઈ ગયા છે તો જૂનાગઢથી સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે હની ટ્રેપના આરોપીઓ ઝડપાઈ ગયા છે જુનાગળ ખાતે યુવાનને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વિડીયો ઉતાર્યો હતો તો વિડીયો ઉતારી અને ફરિયાદી યુવાન પાસે પૈસા પડાવ્યા હતા મોબાઈલ એપમાંથી આરોપીઓ અને ફરિયાદીનો સંપર્ક થયો હતો જુનાગઢમાં

જુનાગઢ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે જૂનાગઢ જુનાગઢ કાર્યવાહી હાથ ધરી છે શહેર પ્રમુખ ને માર મારવામાં આવ્યા છે ત્રણેય શખ્સોની સંડોવણીના આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે તો મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજુ પણ ફરાર છે જુનાગઢ પોલીસ દ્વારા ત્રણ સખમંદ ને ઝડપી લેતી જુનાગઢ પોલીસ હજુ પણ ઠેર ઠેર તપાસ કરી રહી છે જેમાં મુખ્ય સખમંદ ગણેશ જાડેજા હજુ પણ ફરાર છે તો ત્રણેય શખ્સો ને સંડોવણીના આરોપીની પૂછપરછ હાથ ધરાય છે જુનાગઢ અમર જૂનાગઢમાં એનએસયુએ શહેર પ્રમુખ ને માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે શું છે સમગ્ર મામલો બિલકુલ જુનાગઢ શહેરની અંદર ત્રીસ તારીખની મોડી રાત્રે જે ઘટના બની હતી કે જેમાં દલિત યુવાન અને જુનાગઢ શહેર ના પ્રમુખ સંજય ઉર્ફે ચંદુ સોલંકીને જે ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા છે તે બોલાચાલી થઈ હતી અને બાદમાં રાતીના સમયે તેનું અપહરણ કરી અને ગોંડલ ખાતે તેમની વાડી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો હથિયારો બતાવવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે ગોંડલ ગોંડલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા સહિત દસ જાણી શખ્સો સામે ફરિયાદ નોંધાઈ અને જેના આધારે હાલ જુનાગઢ ક્રાઈમ એસઓજી અને એ ડિવિઝન પોલીસની ટીમો દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને હાલ ત્રણ શંકાસ્પદ જે વ્યક્તિઓ છે કે જેના દ્વારા અપહરણ અંદર સંડોવણી હતી તેવા ત્રણ આરોપીઓને છે તે હાલ પોલીસે દબોચી લીધા છે તેવી પ્રાથમિક માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે હાલ તો જે મુખ્ય સૂત્રધાર છે ગણેશ જાડેજા તે હજુ પોલીસ દૂર છે કારણ કે ધારાસભ્ય નો પુત્રો છે અને તેના માટે હજુ પોલીસ તેના સુધી નથી પહોંચી શકી પરંતુ જે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ જે આ ગુના ની અંદર સંડવાયેલા છે તે ત્રણ યુવાનો છે તે આરોપીઓ છે તે હાલ ઝડપાઈ ગયા છે હાલ આ ત્રણે ત્રણ શખ્સો પૂછપરછ કરવામાં આવી રહી છે અને સઘન પૂછપરછ એ કરવામાં આવી છે કે આ યુવાન જે એનએસયુઆઈ પ્રમુખ છે સંજય સોલંકી તેને શા માટે મારવામાં આવ્યો હતો કોણ કોણ અજાણ્યા દસ શખ્સો છે તેમાંથી ત્રણ જે શખ્સો ઝડપાયા છે તે અજાણ્યા બીજા શખ્સો કોણ હતા તે સમગ્ર મામલે છે તે તપાસ છે તે પોલીસ કરી રહી છે આરોપીની સઘન પૂછપરછ ચાલુ છે પરંતુ મુખ્ય સવાલ એ કહી શકાય

રહેવાની શક્યતા છે આગામી દિવસોમાં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે તો રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટોમની આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન બેતાળીસ થી તેતાળીસ ડિગ્રી રહેવાની શક્યતા છે

ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા ખોટા દાવા કરે છે કોંગ્રેસે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો હિંમત નથી એનામાં અને ચાર તારીખ પછી એ ઈવીએમ ઉપર ઠેકરા ફોડશે અને એ સો ટકા કોંગ્રેસ હવે ડૂબતી નહીં આ છે કોંગ્રેસ ખતમ થઈ જશે જુનાગઢના માંગરોળ બંદરમાં છ હજાર ચારસો જેટલી નાની મોટી ફિશિંગ બોટો આવેલી છે અને પહેલી જૂનથી માછીમારી સિઝન બંધ થઈ ચૂકી છે હાલ સિઝન પૂરી થતા માછીમારોને ઘરે રહેવાનો વારો આવ્યો છે તો માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા જતા ઓનલાઈન પરમિટ આપવામાં નહીં આવે અને જો કોઈ માછીમારો ગેરકાયદેસર દરિયો ખેડશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પૂરી થતાં દરિયાની ખાડીની બહાર કાઢી દેવામાં આવી છે જયારે હજુ પણ દૂર માછીમારી કરવા ગયેલા માછીમારોને નજીકના બંદર ઉપર હાલ ખાતે જેટલા બોટ અને બોટ કાર્યરત છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને આ કચેરી દ્વારા આ કચેરી ખાતે જે રજિસ્ટર થયેલા બોટ બિલ્ડિંગ યાર્ડ છે તેમાં ફાયર સેફ્ટી અંગેના સાધનોની સુવિધા છે કે નહીં તે અંગેનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સાત દિવસની અંદર કચેરીમાં રજૂ કરવા માટે તમામ બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને જાણ કરેલ છે તેમજ જે બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને બોટ બિલ્ડિંગ યાર્ડ ખાતે ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા રાખેલી નથી તેમને ફાયર સેફ્ટીના સાધનો છે રંધોડા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં ત્રીસ થી વધુ લોકોના મોત થયા હતા તેમ છતાં પણ ભાવનગર ટ્રાફિક પોલીસ અને ની બેદરકારી સામે આવી છે ભાવનગર મહુવા હનુમંત્રી તો હનુમંત હોસ્પિટલના સ્ટાફને આગ પર કાબુ કેવી રીતે મેળવવું તે માટે માહિતગાર કરાયા હતા જેમાં આગ લાગે ત્યારે ઇમરજન્સી કઈ પ્રકારની કામગીરી કરવી તેની તાલીમ અપાઈ હતી આગ પર કાબુ મેળવવા માટે ટિયર ગેસને કઈ રીતે ચલાવવું વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી ભાવનગર જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે જિલ્લાના ભંડાર ગામે એક ખેડૂતના મકાનમાં ચોરીની ઘટના બની હતી અજાણ્યા તસ્કરોએ મકાન રોકવા માલિક પર પથ્થર વડે હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો મકાન માલિકના જણાવ્યા મુજબ રોકડ સહિત આશરે રૂપિયા ત્રણ લાખની મતાની ચોરી કરી અને તેઓ નાસી છૂટ્યા હતા જોકે ઘટનાના લાંબા સમય સુધી પોલીસે એફઆઈઆર પણ રજીસ્ટર કરી ન હતી તે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ફરિયાદ લખાવામાં એટલી બધી કાર્યવાહી પ્રમાણે લખાવી દીધી વસ્તુ જે પ્રમાણે લખાવી એ લોકો એવું કીધું કે હવે મેં તપાસ કરવા આવી જાવ અથવા અત્યારે અત્યારે આવીશું અંજા સુધી તો કદાચ આવતા હશે કે આવવાના છે આવ્યા નથી મને જાણવા એવું મળ્યું કે અહીંયા જે માનો કે આ ચોર પ્રમાણે એને જે મને વાત કરી કે મારી જાગ્યો તો અને હું આવ્યો અને આ બેઠો તો કે અને હું જોવા ગયો તો એ દોડીને અંદર ગયો અંદર ગયો એટલે કે હું સાંભો ગયો એટલે એને મને માર્યો પાણા માર્યા અને પાડી દીધો કે એટલે એને દોડી નીકળી ગયા ઘર ની પાછળ એક ભાઈ ના પડકે બેઠો તો મેં એ મને ભાળીને ભાગ ગયો ભાડી ને ભાગ્યો તો ઘરની વાહે ગયો તો હું ના વાહે ગયો વાહે ગયો તો અંદર બારી તોડીને બે જણા અંદર હતા મને પાણાનો ઘા કર્યા એક ખંભે માર્યો એ રહ્યો એ બધા બહાર નીકળી ગયા ના બહાર નીકળે ને મારી આગળ ફોરતા ત્રણ થઈ ગયા હું કઈ પછી બોલી ન હોય કે ત્રણે થી ભરબાઈ ગયો મને એમ થયું કે મને કઈ કરશે તો હું બોલી ન હોય કે એ પછી ત્રણે ભાગી ગયા

રાજાની જે સપ્રેમ ભેટ છે જે જામનગરની જનતા માટે છે જે પાણીના જે જલનું જામનગર છે તેના પાણીના સ્ત્રોત માટેનું છે તેને બુરી અને તેમાં સાયકલિંગ ટ્રેક બનાવી રહી છે અમે અહીં જોતા અમને અંદાજે છ મીટર એટલે વીસ ફૂટ જેટલું તળાવ અરસ ચોરસ બાજુ ચારે બાજુથી ગોળ સાઈડ કરી અને વીસ ફૂટ જેટલું તળાવ બુરી દેવામાં આવ્યું છે અમે જે આજે અમારા વિપક્ષના સભ્યો સાથે મળીને વિઝિટ કરવા આવ્યા ત્યાં અહીંથી લગત અધિકારીને ફોન કર્યો પણ અધિકારીએ કહેવું છે કે પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ છે પણ પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ કઈ રીતે રાજ્યમાં ડ્રગ્સની ધુસણખોરીના બનાવ વારંવાર બનતા હોય છે અને ત્યારે સુરતમાં અઠવા પોલીસે બાતમીના આધારે કદમપલ્લી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું એમડી ડ્રગ સાથે પોલીસે બીટુકુમાર સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી પકડાયેલ બંને આરોપીઓ નાનપુરાની કાદરસાદર નાળ પાસે કોઈને એમડી ડ્રગ્સ આપવાના હતા આ ઝડપાયેલા બંને શખ્સોને જીતેન્દ્ર મિશ્રા નામના ઈશમ દ્વારા ડ્રગ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું હતું તો પોલીસ દ્વારા ઝડપાયેલા સો ગ્રામ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત દસ લાખથી પણ વધુ છે હાલ પોલીસ બંને આરોપીઓની વધુ તપાસ કરી રહી છે અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઇવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાંસઠ હજાર સમથિંગ થાય છે અને

समग्र मामले पुलिस से संजय यादव ने वांटेड जाहिर करी तेने झड़पी पाड़वा माटे तमाम चक्रोगति गतिमान कर्या छे तो वडोद गाम में प्लॉट नंबर 148 में तीन नंबर रूम में जितेश उर्फ़ पंडित सुनोप जितेंद्र मिश्रा ये वहाँ वडोद गाम में रहता है और मूल रूप से ये शहडोल मध्य प्रदेश का है और दूसरा व्यक्ति अंकित सिंह सुनोप रामपाल सिंह ठाकुर ये भी गणेश नगर वड़ोद पांडे रहता है और रूप से पांडेसरा उत्तर प्रदेश का रहने वाला है ये दोनों मौजूद थे और वहाँ पे जब सर्च किया गया तो एक किलो 725 ग्राम गांजा वहाँ से बरामद हुआ जिसकी कीमत तो सरकारी पंचों को बुला के एफ की टीम को बुला के आगे की कार्यवाही जो है वो की गई है सोशल मीडिया मार्फते हाईब्रिड गांजो मंगा वेचवाणकर्ता एसओजी पुलिस पर्दाफाश कर જેમાં અમદાવાદમાં બેંગકોકથી મંગાવેલું પાર્સલ ઝડપી પાડવામાં આવ્યું હતું તેથી એસઓજીએ બાતમીના આધારે ડાજોડ વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા પાર્થ મંદિરવાલાના ઘરે દરોડા પાડ્યા હતા આ દરમિયાન વેપારીના ઘરમાં એલએસપી ડ્રગ્સની નવ પડી કે એકસો સિત્તેર મિલીગ્રામ અને ગાંજો મળી આવ્યો હતો આ નશીલા પદાર્થો આરોપી વેપારી ડાર્ક વેચ પરથી મંગાવતો હતો ત્રણ દિવસ પહેલા એલએસડી ડ્રગ્સનું પાર્સલ બેંગકોકથી આવ્યું હોવાનું જાણવા મળતા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણ માં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમુને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલએસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે સુરતમાં ઉમરાના ગ્રામજનો પોતાના ટ્રસ્ટીઓ સામે વિરોધ ફાળવવામાં આવી હતી પરંતુ ગ્રામજનોને અંધારામાં રાખીને ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ફાળવેલી જગ્યાના દસ્તાવેજો ટ્રસ્ટીઓ લઈને ફરાર થયા હોવાના આક્ષેપ પણ કરાયા છે આ સમગ્ર બાબતે ગામના આગેવાનો કોર્ટ સુધી પહોંચ્યા છે આર્થિક દોબાચારી અને ગેરબંધાર વહીવટ આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેસ્ટ કરેલો છે એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશન ની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવ્યો છે

પ્રાણી સંગ્રહાલય ઉનાળાની ગરમીમાં સૌથી વધુ કોઈની યાદ આવતી હોય તે વૃક્ષ છે વૃક્ષ એટલે આ પૃથ્વી પર જીવવા માટેનું એક એવું સાધન કે જેના વગર જીવસૃષ્ટિ મુશ્કેલ છે તેવી જ રીતે સુરતને ગ્રીન સિટી બનાવવા માટે થઈને સુરતમાં પણ પ્લાન્ટેશન જે છે તેની શરૂઆત થઈ છે જોઈ શકાય છે જે પ્રકારે સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે બે હજાર જેટલા જે વૃક્ષો છે તે વાવવામાં આવી રહ્યા છે ખાસ મિયાવાકી પદ્ધતિ જે છે તે મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે પ્રકારે પંચોતેર લાખ વૃક્ષની એક મોહિમ ઉઠાવી છે અને તેને જ લઈને ખાસ કરીને સુરતમાં પણ આ પ્રકારની એક મોહિમ ચાલી રહી છે ને તેના જ ભાગરૂપે જે પ્રકારે કાર્યક્રમ છે તેનું આયોજન થઈ રહ્યું છે અને સુરતમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પ્રકારે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે વૃક્ષારોપણ તો કરવામાં જ આવી રહ્યું છે પરંતુ તેમના સંકલ્પ માટે થઈને પણ લોકો છે તે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે સંસ્થાના લોકો ઉપસ્થિત એમની સાથે વાત કરીશું તે પ્રકારે વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું છે તમારું નામ જણાવો અને કઈ સંસ્થા મારું નામ વૈશાલી સાવલિયા છે અને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનમાં ગ્રુપમાં હું કામ કરું છું અને આજે શ્રી શ્રીયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ અને રામભાઈ લોખી તથા મહાદેવ ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ અર્પિતભાઈ ડાખરા તથા અમારી સહયોગી સંસ્થા ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રુપના તમામ મેમ્બરો આજે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા હોમગાર્ડની તથા એમની ટીમ તથા સાધનાબેન સાવલિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના ઓનર તથા પિનલબેન રાદડિયા લક્ષ્ય ફાઉન્ડેશનના ફાઉન્ડેશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ને વૃક્ષારોપણ નો સફળ કાર્યક્રમ અમારો બનાવ્યો આપ જણાવો જે પ્રકારે વૃક્ષારોપણ કરી રહ્યા છો ને વૃક્ષો જ જરૂરી છે વૃક્ષો એટલા માટે જરૂરી છે કે આવના સમયમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જવાનું છે અને અત્યારે આપણે એનો અહેસાસ પણ કરી રહ્યા છીએ આપણે આ ગરમીમાં અત્યારે આપણે રહી નથી શકતા તો આપણે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓની શું હાલત થતી હશે તો આ વૃક્ષો હશે તો તેના છાંયે તે પ્રાણીઓ બેસી શકશે પક્ષીઓ પોતાનો માળો કરી શકશે અને એના માટે ખાસ તો આપણે થોડીક કાળજી લેવી જરૂરી છે અને પર્યાવરણનું જતન આપણે વૃક્ષો વાવીને જ કરી શકીશું જેના કારણે વરસાદ પણ ખૂબ સારા પ્રમાણમાં થશે જો વૃક્ષો વાવીશું તો પાણીનું પ્રમાણ પણ વધશે અને આવનાર સમયમાં આપણને પાણી માટે પણ પ્રોબ્લમ નહીં રહે તો એના માટે જનજીવન અને સમાજ માટે લોકો માટે આપણે એક જાગૃત નાગરિક નાગરિક તરીકે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધારે ને વધારે વૃક્ષો વાવવા એ આપણે એક ફરજ છે આજે જે વૃક્ષારોપણ કર્યું છે ત્રણેય સંસ્થાઓનો હું પર્સનલી દિલથી આભાર માનું છું કે આવા કાર્યક્રમો આવી સેવાકીય સંસ્થાઓ જે કરતી હોય છે એમને આપણે સહયોગ કરવો જોઈએ જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આને સહયોગ કરે અને આપણાથી બને એટલું આપણે પણ આપણા ઘર આંગણ કુંડામાં વૃક્ષો નાના નાના વાવીએ વૃક્ષોનું મહત્ત્વ પશુ પંખી માણસો અને આપણે જે જીવજંતુ છે બધામાં એટલું જ મહત્ત્વ છે જેટલું આપણે ખાવું જરૂરી છે એટલું આપણા જીવનમાં ઓક્સિજન જરૂરી છે જો વૃક્ષો હશે તો ઓક્સિજન આપણને મળશે નહીંતર આપણે ઓક્સિજનના પહેલાં લેવા પડશે બાટલા ઘરે રાખવા પડશે માટે બધી જ જાહેર જનતાને અપીલ કરું છું કે વૃક્ષો વાવો અને આવી સહયોગી સંસ્થાઓને મદદ કરો જેથી આપણે આપણું અને આપણી આવનારી પેઢીનું હિત ઈચ્છીએ આપણાઓ ખાસ કરીને વૃક્ષારોપણ કર્યું છે કેવું લાગે આજે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા વર્લ્ડ માં ચાલી રહી છે આ સમસ્યા નું એક જ તોડ કહેવાય તો એ વૃક્ષારોપણ છે આ સંસ્થાએ આ તાને સંસ્થાએ મળીને આજે બે હજાર વૃક્ષનો સંકલ્પ કર્યો છે અને આજે એ બે હજાર વૃક્ષ સંકલ્પ રોપીને એ ટાર્ગેટ પૂરો કર્યો છે આનાથી એમ કહેવાય કે લોકો આજે ઘરમાં એસી મુકાવી રહ્યા છે પણ આ સંસ્થાઓ આ દેશમાં એસી મૂકવાનું કામ કરી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ સમસ્યાનો અને દૂર કરવા માટે આ એક જ રસ્તો છે કે રોપણ ચોક્કસથી તો જે પ્રકારે તમામ સંસ્થાઓ જે છે તમામ સંસ્થાઓ વૃક્ષારોપણ કરી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે આખું એક મોહિમ જે ચલાવવામાં આવી રહી છે બે વૃક્ષોનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ તમામ વૃક્ષો જે છે તે ઉછેરવા માટે થઈને પણ સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ પ્રકારનો સંકલ્પ સંકલ્પ કરવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે વૃક્ષારોપણ થઈ રહ્યા છે તેથી કરીને ગ્લોબલ વોર્મિંગ જે ચાલી રહ્યું છે તેને ટાળી શકાય અને ખાસ કરીને તેમાં મદદરૂપ થઈ શકાય જો વૃક્ષો સેતુ આવનારા સમયમાં આવનારા ભવિષ્યમાં જીવન સૃષ્ટિ છે તે શક્ય બનશે અને તેના જ કારણે જે प्रकारे વૃક્ષારોપણ છે તે જરૂરના જરૂર થાય અને વધુમાં વધુ થાય તે પ્રકારના પ્રયાસો મંતવ્ય ન્યૂઝ ચેનલ પણ કરી રહી છે એટલે જ સમગ્ર ગુજરાતમાં પંચોતેર લાખ વૃક્ષો જે છે તે વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે કેમેરામેન કેસી બગસ સાથે દિવસભર મંતવ્ય ન્યૂઝ સુરત મેટ્રો ટાઈન મહલ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે નમસ્કાર